ચૂંટણી વખતે લોકોને મોટા મોટા વાયદા કરતા નેતાઓ આજકાલ ગાયબ અને પ્રજા લાચાર છે. કોરોનાથી સંક્રમિત થયેલા લોકો અત્યારે દરબદરથી ઠોકરો ખાઈ રહ્યા છે અને નેતાઓ અત્યારે ગાયબ છે. સરકારી દવાખાનામાં માત્ર એક બિસ્કિટનું પાકીટ પકડાવીને ફોટા પડાવતા નેતાઓ અત્યારે હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરી શકતા કે નથી ઓક્સિજનની, અને પ્રજા રામ ભરોસે છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ખતરનાક હદે પ્રસરી ચૂક્યું છે અને સરકાર તથા વહીવટીતંત્રની તમામ તૈયારીઓ નિષ્ફળ સાબિત થઈ ચૂકી છે. ચારેય બાજુ લાચારી અને બીબસતા સિવાય કશું જ નથી. પ્રજા રામ ભરોસે છે અને નેતાઓ ગાયબ થઈ ચૂક્યા છે. આ હાલત છે અત્યારે બનાસકાંઠા જિલ્લાની. કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે અને તેની આ લહેરને પગલે કેટલાય પરિવારો વિખેરાઈ ચૂક્યા છે. કોરોનાની બીજી લહેરને પગલે હોસ્પિટલો ફૂલ થઈ ચૂક્યા છે, ઓક્સિજન ખૂટી પડ્યો છે, વેન્ટિલેટર નથી રહ્યા, દવાઓની અછત સર્જાઈ છે, રેમડેસિવિર ઇન્જેક્શનની તંગી, આ તમામ બાબતો પર અત્યારે બનાસકાંઠા જિલ્લાના લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. પ્રજાની આ મુશ્કેલી માટે આપણા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ એકદમ નકામા સાબિત થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના તમામ ધારાસભ્યો અને સાંસદો અત્યારે માત્ર વાતો કરી રહ્યા છે, પરંતુ પ્રજાને મદદરૂપ બનવા એક પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ આગળ આવ્યો નથી. જિલ્લામાં વર્તમાન સમયમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માત્ર સરકારમાં રજૂઆત કરીને સંતોષ માની રહ્યા છે, તો વિપક્ષના પ્રતિનિધિઓ આવેદનપત્ર આપીને મીડિયામાં ચમકવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ચૂંટાયેલા અને વિપક્ષમાં રહેલા જનપ્રતિનિધિઓમાંથી એક પણ જનપ્રતિનિધિએ પ્રજાને મદદરૂપ બનવાનો પ્રયાસ કર્યો નથી. આટલું ઓછું હોય તેમ આ પ્રજાના પ્રતિનિધિઓ આવા કપરા સમયે લોકોના ફોન પણ ઉપાડવાનું બંધ કરી રહ્યા છે. હર હંમેશ પ્રજાની પડખે રહેનારા આ પ્રતિનિધિઓ અત્યારે મહામારીમાં અચાનક ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને પ્રજાને મરતી છોડી દીધી છે. હવે પ્રજા મદદ માટે જાય તો જાય ક્યાં? પ્રજાને મદદરૂપ બનવાનું તો દૂર રહ્યું, પરંતુ આ ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદો જિલ્લાને મળી રહેલી સુવિધા સાચવવામાં પણ નિષ્ફળ સાબિત થયા છે. બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા જે રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો મોકલવામાં આવ્યો હતો તે જથ્થો પણ સરકાર દ્વારા પરત ખેંચી લેવામાં આવ્યો છે અને આપણા કહેવાતા નેતાઓ કશું કરી પણ શક્યા નથી. તો આ છે આપણા જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ કે જે જિલ્લાની સુવિધા અપાવવાની વાતો દૂર રહી, પરંતુ મળેલી સુવિધા પણ સાચવી શકતા નથી અને પ્રજા અત્યારે તેમના પાપે મોતની કગાર પર પહોંચી ગઈ છે.